Namaskar Mitro, હું આજે જઈ રહી છું મમ્મી યમી કિચન માટે આશાબેન વસાવડા મિત્રો. તો ચાલો મળીએ. નિલેશ કુમાર વસાવડા કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જે સંગીત ક્ષેત્રે જેમનું બહુ મોટું નામ છે એમના અર્ધાંગીની છે. અને નિલેશ કુમાર વસાવડાનું જે સ્તર છે એ જ્યાં પહોંચ્યા છે એમાં સૌથી મહત્વનો ફાળો આમનો છે. આપણે આવી ગયા છીએ આશાબેનના કિચનમાં અને આશાબેન આજે આમ તો એક સાવ સરળ વાનગી છે એ બનાવવાના છે, પણ આ વાનગીની ખાસિયત એવી છે કે જો એમાં ચાહો ઉમેરાય ને તો આનો સ્વાદ ડબલ થઈ જાય. અને આશાબેનના હાથની આ વાનગી જેમણે ચાખી હોય ને એને બીજા કોઈના હાથની આ વાનગી ભાવે નહીં એ નક્કી વાત છે. આપણે ઊંઘીએ એટલે આપણી સવાર થાય રસોડા. અને સૌથી પહેલા આપણે ચા જો ચાનું સાથે બનાવે ને તો એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય. અને ચા બનાવી ને એ ખૂબ ધીરજ બનાવે છે. અને બીજી એક કે ચા બનાવી એટલે એક જ સરખો સ્વાદ આવો ને એ બહુ અઘરું કામ. ચા આમ મને બધાને આવડતી હોય, પણ આજથી 10 વર્ષ પહેલાં પણ જે સ્વાદ હોય એ જ સ્વાદ આજે પણ હોય એ શક્ય જ નથી. પણ આશાને એટલે કે આશામામીના હાથમાં અને એની ચામાં એ સ્વાદ છે. એમના બાળકો જ નહીં પણ છેલ્લા 3 વર્ષથી હું પણ સતત એમની ચાની દીવાની છું એમ મોટો પંચાય. તો ચાલ આશાબેન, આશામામી કેમ છો અને એ મામી કેમ બધે જશે. આજે આપણો સૌથી પહેલો એપિસોડ છે અને મને બનતું કે ચા શરૂઆત કરી છે. ચાના દીવાના હોય અને અત્યારે આપણે બપોર ચા સમય પણ થઈ ગયો છે તો આપણે ચા બનાવીશું. એમાં આપણે તમે શું શું રાખો છો કેમકે બધાની ચા અલગ અલગ હોતી હોય છે, પણ તમારી ચા આજથી 3 વર્ષ પહેલાં હું અમદાવાદથી આવી ત્યારથી લઈ અને આજ સુધી એક જ સ્વાદ છે એનું પણ મને કારણ છે. આપણે ચા બનાવશું. ચા બનાવવી બહુ ધીરજનું કામ છે અને ખરેખર એમ થાય કે એ ઉકળતી હોય ને ત્યારે મારા જેવા તો ઉભા ઉભા ઉકળતા હોય કે આ ક્યારે બનશે, જ્યારે તમારામાં સખત ધીરજ છે એટલે તમે કદાચ એટલે તમારી ચા છે ને એનો સ્વાદ પણ એક સરખો આવે છે. વાત સાચી હશે તમારી કદાચ. તમારો શું અનુભવ છે? તમારી ચાના મારી સિવાય પણ ઘણા બધાએ વખાણ કર્યા હશે. એટલે જનરલી અહીંયા જે લોકો આવે છે ટ્યુશન્સમાં એમાં રૂપાદે મેડમ છે, હર્ષા મેડમ છે, એ બધાને મારી ચા વધારે પસંદ છે. એટલે એ લોકો ગરમીની સિઝનમાં પણ ઠંડુ પીવાની ના જ પાડે છે કે અમે બપોરની ચા તો તમારા ઘરે જ પીશું. અને તમારે બે બાળકો છે એમાં એક પૃથ્વી જેમના લગ્ન થઈ ગયા છે અને નિશા, આમ તો બે બાળકો ચા જ પીતા કે દૂધ બોનવીટા? બોનવીટા પીતી અને નિશા નાનપણથી જ ચા પીતો. હા, એટલે એને તમારી ચા અત્યારે મિસ થતી હશે કેમકે એ અમદાવાદ છે એટલે. ચા બનાવવી એ પણ એક કળા છે, એમાં ખૂબ ધીરજ જોઈએ. અને જો ભૂલથી પણ કાચા દૂધમાં તમે આદુ નાખી દીધું ને તો એ ચાનું પનીર થઈ જાય છે એટલે કે ચા બગડી જાય છે. એટલે આવી નાની નાની બાબતો બહુ ધ્યાનમાં રાખવી પડે છે. માપસર વસ્તુ લેવી પડે છે, ચા પણ વધુ ન હોવી જોઈએ કે ઓછી ન હોવી જોઈએ. તો ચાલો, ચા બની ગઈ છે અને હવે ચાને
સર્વ કર્યું. દેખાવ અને સુગંધ ઉપરથી એમ લાગે છે કે ચાલો હવે પી જ લેવી જોઈએ ચા. આશા મામી ચા ખૂબ જ ટેસ્ટી હતી અને ખરેખર પહેલી વખત જે ચા પી દીધી ને એ જ સ્વાદ આજે પણ છે. નિલેશ કુમાર મામા એટલે કે માતુ મામા બાર પ્રોગ્રામમાં ગયા છે અને તમે એકલા જ છો, તો સવારે તમે શું જમ્યા? આજે સવારે ઘણી બધાનું શાક, કાકડીનું રાયતું, ચેટીનો પણો, રોટલી અને તુવેર દીધા. એકલા માટે તમે આટલું બધું બનાવ્યું? મને એક વસ્તુ વગર ચાલતું નથી, એટલે સવારમાં હું ફૂલ જે કહેવાય આપણી ડીશ હું બનાવું છું. બહુ ખરેખર ખરેખર આ શીખવા જેવું છે, કેમ કે અત્યારે કોઈ પણ સ્ત્રી હોય ને એ પોતાના માટે કાંઈ બનાવવું, ખાલી એક વસ્તુ પોતાના માટે અલગ બનાવ્યું હોય ને તો એ ન બનાવે, જ્યારે તમે તમારા માટે આખી રસોઈ બનાવી, બાકી ખીચડી કરી અને ખાઈ લે અથવા મમરા ખાઈ લે છેલ્લે બાકી. પણ તમે કીધું એમ કે તમારે રોજનું થયું, પ્રોગ્રામ વારે વારે હોય માતુ મામાને તો પછી તમારે આ બધું કરવું પડે. પણ ખરેખર તમે ગૃહિણી તરીકે બધા માટે પ્રેરણા સ્વરૂપ છો. થેન્ક યુ સો મચ મને આ તક આપવા માટે. ઉઠતાની સાથે જ તારું સ્મરણ કરું, બસ તને જ પામવાની ઝંકના કરું, પામીને તને મારા મનને જાગ્રત કરું, એ ચા તારાથી જ સવારની શરૂઆત કરું. ઉર્વીબેનના આ સુંદર કોટથી હું ચા વિશે થોડી એવી વાતો કહેવા માંગુ છું કે જે આપણે જાણતા નથી હોતા. ચા આપણી સવાર તો કરે છે, પણ એ ચાની સવાર ક્યારે થઈ એ આપણને ખબર નથી. બોટનીની ભાષામાં કહીએ ને કે ચા એ કેમેલિયા સેનિસિસ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને બનાવાય છે અને તેને અનેક નામો પણ આપવામાં આવ્યા છે. સૌ પ્રથમવાર ચીનમાં 16મી સદીમાં ચાને દવા તરીકે હકીમોએ શક્તિ આપવા અને જુસ્સો ચઢાવવા માટે આપતા હતા. ત્યારબાદ 17મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો અને ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને આસામ અને કુર્ગનું હવામાન ફાવી ગયું. આ પહેલા ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે જાણતા તમને આનંદ થશે કે આખી દુનિયામાં ભારતની ચા જાય છે અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચામાં 32% ભારતની ચા છે અને આ બિઝનેસ 10,000 કરોડનો છે. તમે કઈ પ્રકારની ચા પીવો છો ચોક્કસથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચા છે ને ચાહત સાથે જોડાયેલી વસ્તુ છે અને એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે એણે અમસ્તુ જ એકવાર પૂછેલું ચા પીશો ને, એણે અમસ્તુ જ એકવાર પૂછેલું ચા પીશો ને, અને ચાને આજે પણ એમ છે કે હું એનો બંધાણી છું, અને ચાને આજે પણ એમ છે કે હું એનો બંધાણી છું. ચાની આ ચાહ સફર નો અંત નથી. આપણે ફરી મળીશું નવા જ કોઈ સ્વાદિષ્ટ સફરમાં. ત્યાં સુધી રજા લઉં હું તમારી દોસ્ત હોસ્ટ માતંગી માકડ ઓઝા. આપણી રોજિંદી સ્વાદિષ્ટ સફરને એક નવું સ્ટેશન મળી રહ્યું છે અને આ સ્ટેશન એટલે કે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને મિત્રો અને સગા સંબંધીઓ પાસે સબસ્ક્રાઇબ કરાવવાનું ભૂલશો નહીં.